हेलो फ्रेंड्स, स्टैंडर्ड 8 नो चैप्टर फर्स्ट समय संख्या एनी आप लई लीसूँ क्वेश्चन 4 एम नीचे आपेली संख्याओं व्यस्त जनवो मतलब कि एनु विरुद्ध अपने अगर करवाके तो पहला लैसू अगर माइनस 13 आपे तो माइनस 13 नो व्यस्त थे माइनस 13 नो व्यस्त थे तो माइनस 1/13 केम के आज 13 है ने एने तमे सारमां समझो कि आज 13 छे एने जे कई ना होय तो 1 समझवानो ओके तो एनु व्यस्त काम माटे आ 1 क्यां जाय ते ऊपर जाय अने ऊपर गया एटले कि अहींया आगळ नीचे कई ने प्लस कहेवाय तो ऊपर अहींया आगळ आवता ए माइनस थई जाय अने नीचे सिम्पल एटले प्लस वाला 13 रहेशे ओके तो अहींया आगळ आंसर आवशे माइनस 1/13 ओके एवी रीतना आपणे बीजुं लईए तो माइनस 13/19 નો વ્યસ્ત 19 નો વ્યસ્ત થશે તો આ સંખ્યા બાદ તો પલટી જશે તો ઉપર આવશે 19 નીચે આવશે 13 ઓકે તો 19 કેવા હતા તો પ્લસ વાળા હતા તો એનો વ્યસ્ત હતા એ થઈ જશે માઇનસ ઓકે એવી રીતના આપણે લઈએ થર્ડ તો થર્ડમાં આપ્યું છે આપણને 1/5 નો વ્યસ્ત ઓકે તો એનો વ્યસ્ત થશે ओनली 5 केम के आज 1/5 आपे 1/5 आपने जे आंसर आप आगे तो एनु व्यस्त करी तो एनु व्यस्त अपने आखी संख्या उलटाई दी तो 5/1 थी जाए पर आ रीतना लखाय नहीं तो आ रीतना लखे एटले ए रॉन्ग पड़े तो आंसर सीधी रीतना लखी देवानो कि ओनली 5 एन नीचे 1 लखवानी कोई जरूर नहीं ओके हवे लेशुं अहीं आगे फोर्थ तो फोर्थ में आप्युं छे -5/8 -3/7 હવે પહેલાં દેખો કે અહીંયા આ બંને સંખ્યા વચ્ચે એક મલ્ટિપ્લિકેશનનું રિલેશન છે તો એ બંને વચ્ચે સંખ્યાના પર છેદુડા હોય તો ઉડી શકે છે પણ અહીંયા તો કોઈ ઉડે એવા નથી તો હવે આનો આપણે ઉપર ઉપર હશે એ ડિજિટનું મલ્ટિપ્લિકેશન અને નીચે નીચે છે એ ડિજિટનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે તો ઉપર આપણને આપ્યું છે -5 -3 એન્ડ ડાઉન સાઈડ 8/7 એટલે કે 8×7 આપેલા છે ઓકે તો 5 3 15 5 3 15 ઓકે અને 8 7 56 એટલે કે 8 7 56 તો આ રીતે એનો આન્સર આવ્યો હવે આ રીતે એનો આન્સર આવ્યો તો આનો વ્યસ્ત થશે તો 15/56 નો વ્યસ્ત થશે તો ઉપર આવશે 56 અને નીચે આવશે 15 ગોટ ઇટ એવી રીતના લઈશું આપણે ફિફ્થ લઈશું તો ફિફ્થની અંદર અહીંયા આપણને આપ્યું છે -1 અને નીચે કંઈ નથી એટલે કંઈ લખવાનું -2 અને બંનેની સાઈડ નીચે આવશે 5 તો અહીંયા પણ છે દૂરતા નથી તો ઉપર ઉપરની જે ડિજિટ છે ને એ બંને વચ્ચે આવશે મલ્ટિપ્લિકેશન મતલબ કે 1 2 2 એટલે કે 1 2 2 ઓકે 1 2 2 આવશે અને નીચે આવશે અહીંયા આગળ 5/5 તો 2/5 નો વ્યસ્ત 2/5 નું વ્યસ્ત થશે 5 ઉપર અને 2 નીચે ઓકે નાવ લાસ્ટ હવે આ ખાસ યાદ રાખજો કે -1 નો વ્યસ્ત કંઈ નહીં એનો -1 જ થાય છે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આગળ આપણે ક્વેશ્ચન 4 મેં ફિનિશ કર્યું છે જો તમને આ વિડીયો પસંદ આવી હોય આઈ હોપ યુ વિલ બી અન્ડરસ્ટુડ ધીસ સમ્સ So please don't forget like, subscribe and share and have you any problem in these sums so please tell me in comment sections okay thank you so much for watching my video friends bye bye